સવારે દસ વાગ્યા સુધી ખૂબ જ સાવધાની રાખવી પડશે કારણ કે પોણા ગુજરાતની અંદર દસ વાગ્યા સુધી રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે જે પ્રકારની આગાહી આપવામાં આવી છે રાજ્યના એકવીસ જિલ્લામાં રેડ એલર્ટ છે સવારે દસ વાગ્યા સુધી એકવીસ જિલ્લામાં ભારે વરસાદની વકી છે રાજ્યના સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે દસ વાગ્યા સુધી પાંચ જિલ્લા માટે યલો એલર્ટ છે કચ્છ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં અતિ ભારે વરસાદની સંભાવના છે આ સાથે જ અમદાવાદ રાજકોટ સુરતની અંદર ભારે વરસાદની આગાહી છે બનાસકાંઠા પાટણ અને સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવે છે આજે પણ ભારે વરસાદની આગાહી છે સુરત નવસારી વલસાડમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવે છે વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ માટે વરસાદની વકી છે ડાંગ તાપીમાં બનાસકાંઠામાં પણ ભારે વરસાદની વકી આપવામાં આવે છે અમદાવાદમાં પણ આજે ભારે વરસાદની શક્યતા છે પંચમહાલ દાહોદમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવે છે टू की बात करेंगे तो डे टू के लिए जहाँ पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट है वो डिस्ट्रिक्ट हैं सूरत नवसारी वलसाड़ दमन और दादरा नगर हवेली और जहाँ पर वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बड़ोदरा छोटा उदयपुर नर्मदा भरूच डांग और तापी डिस्ट्रिक्ट शामिल है और जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा पाटन अहमदाबाद पंचमहल दाहोद

તો આ સાથે ચોવીસ કલાકમાં બસો છ તાલુકામાં વરસાદ નોંધાયો છે અને સૌથી વધારે સુરતના ઉમરપાડામાં વરસાદ નોંધાયો છે કારણ કે ત્યાં અગિયાર ઇંચ વરસાદ ખાબકી ગયો છે મલસાણામાં દસ ઇંચ ખેરગામમાં નવ પોઈન્ટ પંચોતેર ઇંચ વિસાવદરમાં આઠ પોઈન્ટ પાંચ ઇંચ કામરેજ બાડોલીમાં આઠ ઇંચ વરસાદ વરસ્યો છે વરસાદને લઈને જે આગાહી આવી રહી છે વરસાદ કલાકની અંદર આખો વિસ્તાર પાણી પાણી થયું છે બેટમાં આખો વિસ્તાર ફેરવાઈ ચૂક્યો છે લોકોને જીવન જરૂરિયાત વસ્તુઓ ખરીદવા પણ બહાર નીકળાય તે પ્રકારની પરિસ્થિતિ નથી પાણી હજી ભરાયેલા છે ગુજરાત સરકારના હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપ્યું છે પાછલા ચોવીસ કલાકમાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે જેમાં બારડોલીમાં આઠ ઇંચ પલસાણામાં દસ ઇંચ સોર્યાસીમાં ચાર પોઈન્ટ પાંચ ઇંચ કામરેજમાં આઠ પોઈન્ટ પાંચ ઇંચ માંડવીમાં ચાર પોઈન્ટ પાંચ ઇંચ મહુવામાં છ પોઈન્ટ ઇંચ માંગરોળમાં છ પોઈન્ટ સાત ઇંચ ઉમરપાડામાં તેર ઇંચ સુરત શહેરમાં છ પોઈન્ટ પાંચ ઇંચ જ્યારે ઓલપાડની અંદર એક પોઈન્ટ અઠ્યોતેર ઇંચ વરસાદ નોંધાયો છે ટૂંકાઈ ડેમની હાલની સ્થિતિની વાત કરીએ તો ડેમની હાલની સપાટી ત્રણસો ચૌદ પોઈન્ટ અડસઠ ફૂટ છે રૂલ લેવલ ત્રણસો તેત્રીસ ફૂટ છે જ્યારે ભયજનક સપાટી ત્રણસો પસ્તાલીસ ફૂટની છે ડેમમાં પાણીની આવક એકત્રીસ હજાર બસો છ ક્યુસેકની છે જ્યારે પાણીની જાવક છસો ક્યુસેક છે અંડરાધાર વરસાદથી સુરતમાં ખાડી પૂરના કારણે સ્થિતિ વધુ બગડી છે સિમાળા ખાડી ઓવરફ્લો થઈ છે અને પાણી ઘરમાં છે પાણી ઘરમાં ઘુસતા લોકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સાનિયા હેમાદ અને કુંભારિયામાં બોટો ફરતી થઈ છે વરસાદ અને પાણી ભરાવાના કારણે બત્રીસ રોડ રસ્તા બંધ કરવાની ફરજ ઉભી થઈ છે સુરતમાંથી પસાર થતી ખાડીઓના જળસ્તરમાં વધારો થયો છે જ્યારે સીમાડા ખાડી ઓવરફ્લો થઈ છે જેના કારણે હાલ પાણી બેક મારી રહ્યા હોવાથી ખાડીપુરની સ્થિતિ ઊભી થઈ રહી છે સીમાડા ખાડી ઓવરફ્લો થતાં ખાડીકાંઠાના વિસ્તારમાં પાણી ભરાઈ આવ્યા છે જે પૂર્ણા સુધી આ પાણી ભરાયેલા છે જ્યારે મીઠી ખાડીના કારણે લીંબા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે મીઠી ખાડી વિસ્તારમાં ઘરો ચાલીસ કલાકથી પાણીમાં છે ઘરમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી તરફ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકોને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે આજે પણ સુરતમાં વહેલી સવારથી વરસાદ અવિરત વરસી રહ્યો છે વેસુ મહાવીર યુનિવર્સિટી વિસ્તારમાં રસ્તા પર ત્રણથી ચાર ફૂટ જેટલું પાણી ભરાયેલું છે કારો અડધી પાણીમાં ડૂબી ગયેલી જોવા મળી રહી છે સુરત માંગરોળ તાલુકાના કોસાડી ગામ નજીક પાણી ભરાયા છે ગામની બહાર નીકળવાના રસ્તા પર પાણી ભરાતા સ્થાનિકો ચિંતામાં મુકાયા છે સુરત થી તસવીરો આવી રહી છે ગામની બહાર પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો માંગરોળના કોસાડી ગામ નજીક પાણી ભરાયા હોવાની આ સાથે વાહનો અર્ધા પાણીમાં ડૂબી ગયેલા જોવા મળ્યા તો સુરત શહેરમાં મેઘરાજા માન મૂકીને વરસી રહ્યા છે સુરત શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સુરત શહેરમાં છ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે ત્યારે જકાતનાકા વરજ ચોકમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર કમર સુધીના પાણી ભરાઈ ગયા છે રહેણાંક વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ આવ્યા છે સુરતમાં ભારે વરસાદના પગલે જિલ્લાના ડેમોમાં પાણીની આવક થવા પામી છે આમરી ડેમના બે દરવાજા પોઈન્ટ પસ્તાલીસ મીટર ખોલવામાં આવ્યા છે પાણી છોડવાના કારણે માંડવી તાલુકાના સત્યાવીસ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે આમરી ડેમમાંથી પાણી છોડવાના પગલે ડેમ નજીક આવતા ગામોને સાવધ કરાયા છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે ભારે વરસાદને લઈને સુરત જિલ્લામાં ઝળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે વરસાદને લઈને માંગરોળ માંડવીના રાજ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે માંગરોળના કેમ ચાર રસ્તાથી માંડવી જતા રાષ્ટ્રીય માર્ગ પર પાણી ભરાઈ ગયેલા આ નજરે પડી રહ્યા છે ભાતકોલથી કોથવા જતા માર્ગ પાણીમાં ગરકાવ છે માંડવીના તડકેશ્વર નજીક માર્ગ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે સુરત સહિત જિલ્લામાં ભારે વરસાદ યથાવત છે સતત વરસાદના કારણે શહેરની ખાડીઓ ભયજનક સપાટી પર પહોંચી ગઈ છે ખાડીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે ખાડીએ વરસાદી પાણી લેવાનું બંધ કરતા ખાડીપુરની સ્થિતિ સર્જાઈ છે અનેક વિસ્તારોમાં ખાડીપુરના પાણી પરિવળ્યા છે લોકોની હાલાકીમાં સતત વધારો થઈ રહ્યો છે કમર અને કેડમાં પાણી ભરાતા એકસો એકતાલીસ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે રેસ્ક્યુ કરાયેલા તમામ લોકોને સલામત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા વરસાદને લઈ સુરતમાં તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે સુરત ગ્રામ્યમાં પડેલા વરસાદનું પાણી જે રીતે ધીરે ધીરે ખાડી મારફત સુરતની વચ્ચેથી પસાર થઈ રહ્યું છે જેને લઈને ખાડીઓ ઓવરફ્લો થઈ છે દ્રશ્યો સીધા જોઈ શકાય છે ખાડી ઓવરફ્લો થતાની સાથે હવે આ પાણી રસ્તાઓ પર આવવા માંડ્યા છે લોકોના મકાન પાણીમાં ગરકાવ થઈ ગયા છે ત્યારે આ પાણી રસ્તા પર આવતા વાહન વ્યવહાર માટે રસ્તો બંધ થાય તેવી પરિસ્થિતિ છે સમગ્ર લીંબાયત વિસ્તાર છે એ પાણીમાં ધીરે ધીરે ગરકાવ થઈ રહ્યું છે ધીરે ધીરે પાણીનું લેવલ વધી રહ્યું છે તેને લઈને મહાનગરપાલિકાનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશનો શરૂ કરવામાં આવ્યા સો કરતાં વધુ પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે કહી શકાય છે કે રોડની એક બાજુ એટલે કે જમણી બાજુનો પટ્ટો જેવું કેમેરામેનને કહ્યું કે દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે કે જમણી બાજુનો વિસ્તાર આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને ધીરે ધીરે આ ખાડીનું પાણી હવે મેઇન રોડ પર આવતા રસ્તાઓ ધીરે ધીરે બંધ થઈ રહ્યા છે ત્યારે કહી શકાય કે સતત વરસાદ વરસી રહ્યો છે સુરત ગ્રામ્ય હોય સુરત સિટીમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને હવે ધીરે ધીરે મુસીબતો વધી રહી હોય તેવા નજારા સુરતમાં જોવા મળી રહ્યા છે કેમેરામેન ભરત બ્રહ્મભટ સાથે કીર્તેશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત સુરતમાં મેઘો મુશળધાર જોવા મળી રહ્યો છે માંડવીના તોગાપુર ગામે ખાડીમાં પૂર આવ્યા છે ખાડીના પાણી ગામમાં ફરી વળ્યા છે વાવ્યા ખાડીમાં પાણીનો ભારે આવક જોવા મળી રહી છે તોગાપુર ગામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે વાવ્યા ખાડીમાં પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે માંડવીના તોગાપુર ગામે વરસાદી પાણી ફરી વળ્યા છે ભારે વરસાદના પગલે સુરતના આ દ્રશ્યો ઘણા વિસ્તારોથી આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે વાવ્યા ખાડીમાં પૂરની સ્થિતિ છે ઘણા નદી નાળા પણ છલકાઈ આવ્યા છે માંડવીના તોકાપુર ગામે વરસાદે પાણી ફરી વળ્યા છે લોકોના અવન પણ હાલાકી ભોગવવી પડી રહી છે વાવ્યા ખાડીમાં પાણીની ભારે આવક થતાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે સુરત માંડવીના પાતાલ ગામે રસ્તા પર વરસાદી પાણી ભરાયા છે ગામ નજીક આવેલા ગરનાળા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે પાણી ભરાતા રસ્તો ધોવાયો છે પાણી ભરાતા ગામમાં જવાનો રસ્તો બંધ થયો છે માંડવીના પાતાલ ગામે રસ્તા ઉપર વરસાદી પાણી ભરાતા નજરે પડી રહ્યા છે રસ્તા પર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો

જયસુખભાઈ રાઠોડ ડેપ્યુટી એન્જિનિયર સાઉથ ઇસ્ટર્ન પરિસ્થિતિ છે અહીંયા કયા પ્રકારની કામગીરી અહીંયા આપણે રેસ્ક્યુ માટે આયોજન કરેલું છે જેમાં દસ ટ્રક ગાડી ટ્રક મંગાવેલા છે ત્રણ ટ્રેક્ટર છે ઇવન લીંબાયત ઝોનના રસ્તા વિભાગના તથા દબાણ આપણે ત્યાં ડ્રેનેજના સ્ટાફની અહીંયા સ્ટેન્ડ બાય મૂકેલા છે જરૂર પ્રમાણે ડુંભાલ સ્કૂલ પાસે રેસ્ક્યુ માટેનું રિલીફ સેન્ટર બી આપણે ચાલુ કરેલું છે કેટલા લોકોને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે અત્યારે અત્યાર સુધીમાં હમણાં કોઈ રેસ્ક્યુ રેસ્ક્યુ કરવામાં આવેલ નથી પરંતુ જે લોકો રેસ્ક્યુ થવા માગશે એ લોકોને આપણે ત્યાં ડુંભાલમાં સ્કૂલમાં કે એ લોકોને રેસ્ક્યુ કરીશું બિલકુલ મહાનગરપાલિકાના અધિકારીઓ ધીરે ધીરે પહોંચી રહ્યા છે કારણ કે જે રીતે વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે સતત લોકો નું રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે રસ્તા પર પાણી વધી રહ્યા છે ત્યારે અધિકારીઓની ટીમો પહોંચી છે ફાયરના અધિકારી બી આપણી સાથે છે આપણે પહેલા ફાયરના અધિકારી સાથે વાત કરીશું કૃષ્ણ કૃષ્ણમોળ સાહેબ શું કહેશો બોટ ઉતારવામાં આવી છે આ બોટ ઉતારવામાં આવી છે કાર્યવાહી ચાલુ છે જેને સ્થળાંતર કરવું હશે તેને કરી આપીશું સતત પાણી વધી રહ્યું છે હા સતત પાણી વધી રહ્યું છે આપણે આપણી ટીમ ફાયર ડિપાર્ટમેન્ટ ખડે પગે અત્યારે રેસ્ક્યુ ઓપરેશન તેમજ સ્થળાંતર માટે તૈયાર છે આપણે સજો સામાન જોડે આપણે તૈયાર છે ધીરે ધીરે પાણી હવે ખાડીમાંથી મેઇન રોડ ઉપર આવી રહ્યા છે મકાનો ગરકાવ છે હા એ થયું છે થોડું પણ જો એમને બહાર આવવું હશે તો આપણે સો ટકા એમને બહાર કાઢી આવવા માટે આપણી બોટ અહીંયા તૈનાત છે બિલકુલ ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા છે તમામ લોકો હવે રેસ્ક્યુ ઓપરેશનો શરૂ કરી રહ્યા છે ધીરે ધીરે કહી શકાય લીંબાયતની હા પરિસ્થિતિ બગડી રહી છે હજારોની સંખ્યામાં રહેતા લોકોના મકાન પાણીમાં ગરકાવ છે રહેવા સરસામાન પાણીમાં ગરકાવ થયો છે ત્યારે કહી શકાય કે નીચે પાણી અને ઉપરથી સતત વરસી રહેલા વરસાદને લઈને

કુકરમુંડામાં પોઈન્ટ બોતેર ઇંચ અને નીજરમાં પોઈન્ટ છત્રીસ ઇંચ વરસાદ નોંધાયો છે તાપી નૌકાઈ ડેમમાં હાલ એકત્રીસ હજાર બસો છ ક્યુસેક પાણીની આવક છે જેની સામે જાવક આવક છસો ક્યુસેક છે પાણી ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે હાલ ડેમની સપાટી ત્રણસો ચૌદ અડસઠ ફૂટ ઉપર પહોંચી છે ડેમનું રૂલ લેવલ ત્રણસો તેત્રીસ ફૂટ છે જ્યારે ડેમની ભયજનક સપાટી ત્રણસો પિસ્તાલીસ ફૂટની છે બે કલાકમાં ભરૂચમાં વરસાદની તોફાની બેટિંગ સામે આવી જિલ્લાના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો ઝઘડિયામાં બે કલાકમાં પોણા ત્રણ ઇંચ વરસાદ થયો અંકલેશ્વર અને ભરૂચ શહેરમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો આ તરફ નવસારીના દરિયા ભારે કરંટના દ્રશ્યો સામે આવ્યા છે દરિયામાં કરંટ વધતા ગામમાં દરિયાના પાણી પ્રવેશ્યા છે બોરસી ગામમાં દરિયાના પાણી છે દરિયાના પાણી ગામમાં પ્રવેશતા અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો પ્રોટેક્શન વોલ ન બનતા ગામ લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી ગામની બહાર જવા તેઓ મજબૂર થયા ન્યુઝી પર દરિયાના આકાશી આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે પ્રોટેક્શન વોલ માટે ગ્રામજનો છેલ્લા કેટલાય વર્ષોથી માંગ કરે છે દરિયાના આકાશી દ્રશ્યો આપને બતાવી રહ્યા છે ઊંચા મોંચાઓ છોડી રહ્યા છે અને આ કરંટ વધતા આસપાસ જે વહે છે છે તે તે લોકો વસે લોકોને સૌથી વધારે હાલાકી ભોગવવી પડી છે કારણ કે પાણી ગામમાં પ્રવેશવાની સ્થિતિ ઊભી થઈ રહી છે ત્યારે લોકો ઘણા વર્ષોથી આ વિસ્તારમાં પાણી ન પ્રવેશ તેના માટે પાળો બાંધવાની માંગ કરી રહ્યા છે ન્યૂઝ એટીન પર દરિયાના આકાશી દ્રશ્યો આપને બતાવી રહ્યા છે નવસારી સહિત ઉપરવાસમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે વરસાદના કારણે નવસારી જિલ્લાની અંબિકા કાવેરી અને પૂર્ણા નદીની સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે કાવેરી નદી પોતાની ભયજનક સપાટી પર છે ઓગણીસ ફૂટ વટાવવાથી માત્ર બે ફૂટ હાલ કાવેરી નદી દૂર છે સત્તર ફૂટ ઉપર અત્યારે તે વહી રહી છે પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટી સત્તર ફૂટ વટાવાથી માત્ર પાંચ ફૂટ દૂર છે પૂર્ણા નદી હાલ સત્તર ફૂટ ઉપર વહી રહી છે નવસારીમાં જે માહોલ જોવા મળી રહ્યો છે અંબિકા કાવેરી પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે એક બાજુ દરિયાના કરણના જે ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે અને બીજી બાજુ આ નદીઓ ગાંડી તૂર બની છે કચ્છથી કે જ્યાં અબડાસામાં મુશળધાર વરસાદ જોવા મળી રહ્યો છે ધોધમાર વરસાદથી રવા નદીનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે નવા નદીમાં વીજવીસીએલના આઠથી દસ વીજપોલ ધરાશાયી થયા છે ઉપરવાસમાં વરસાદ જે નોંધાયો છે નદીમાં ભારે પાણીની આવક પણ જોવા મળી રહી છે લોખંડનો એક ઢાંચો નદીના પ્રવાહમાં તણાઈ આવ્યો હતો નદી પરથી પસાર થતા વીજ વાયર ભરાઈ જતા વીજપોલ ધરાશાયી થયો કાંઠે આવેલા દસ જેટલા વીજપોલ ધરાશાયી થયા હોવાના આ દ્રશ્યો પણ સામે આવ્યા છે વીજપોલો તણાતા આવ્યા ધતા પાણીનો પ્રવાહ એક બાજુ અને બીજી બાજુ આ નદીમાં થયા અને તણાતા નજરે પડ્યા આ રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું કચ્છના અબડાસા તાલુકામાં સાંધાણ ગામે ગાયો તણાઈ છે દસ થી પંદર ગાયોનું ઝુંડ પાણીના પ્રવાહમાં તણાયું હતું સાંધણ પાસેથી સ્થાનિક નદીના પ્રવાહમાં ગાયો તણાઈ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીમાં તીવ્ર વહેણ જોવા મળ્યા છે પાણીના પ્રવાહમાં તણાતી ગાયોનો વિડીયો પણ સામે આવ્યો છે વધુ માહિતી મેળવીશું મેહુલ ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે મેહુલ કચ્છમાં જે રીતે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે એક બાજુ રવા નદી ગાંડી દૂર થઈ બીજી બાજુ દસ થી પંદર ગાયોનું ટોળું આખું પાણીમાં તણાયું હતું હાલ શું પરિસ્થિતિ છે કેવો વરસાદ છે जी चौक्स की बात करें तो गई का समग्र पश्चिम कच्छ में નદી નાળાઓ છે ત્યાં પાસે દસ થી પંદર જેટલી આવેલી છે તે તણાઈ હતી ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નદીમાં છે તે પાણીની ભારે આવક થઈ હતી જેના કારણે જે આ ગાયો છે તે ધસમસતા પાણીમાં પાણીના પ્રવાહ છે તેનામાં તણાઈ હતી જી આભાર મેહુલ માહિતી બદલ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે બેગ ખાંગા થયા છે અબડાસામાં ભારે વરસાદના કારણે ટ્રેક્ટર તણાયું છે માંડવીમાં પણ પાણીના જોરદાર પ્રવાહમાં કાર રમકડાની જેમ તણાઈ તો આ તરફ દ્વારકામાં પણ પાણીના જોરદાર પ્રવાહમાં કાર તણાતી હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા નર્મદા જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદ જોવા મળી રહ્યો છે જિલ્લાના પાંચ તાલુકામાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી છે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે રાજપી શહેરમાં સ્ટેશન રોડ દરબાર રોડ કાછિયાવાડ વિસ્તારોમાં પાણી ભરાયા છે નર્મદા જિલ્લામાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે નર્મદા જાહેરનામું પહોંચવામાં આવ્યું છે અને તમામ શાળાઓ કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે રાજપૂત વિસ્તારમાં આવું તમને બતાવવા જઈ રહ્યો છે કે જે નીચાણવાળા વિસ્તાર છે આ શહેર છે આ ખાસ વાત કરીએ તો જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા રાહદારીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે સ્ટેશન રોડ દરબાર રોડ કાછાવાર વિસ્તારોમાં પાણી ભરાતા આજે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચુક્યું છે આજે વહેલી સવારથી અત્યાર સુધીમાં લગભગ ચાર ઇંચ જેટલો વરસાદ વરસી ગયો લોકોને જે છે એ મુશ્કેલી પડી રહી છે ખાસ વાત કરીએ તો જે પાંચ દિવસથી ખેડૂતો વરસાદની રાહ જોઈ બેઠા હતા આજે વરસાદ વહેલી સવારથી વરસતા ખેડૂતો આનંદોમાં છે પરંતુ નર્મદા જિલ્લામાં ચારેકોર પાણી પાણી થતા જિલ્લા કલેક્ટર દ્વારા તમામ શાળાઓમાં રજા આપી દેવામાં આવી છે દીપક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી નર્મદા બુલેટિનમાં અત્યારે ફક્ત આટલો જ રજા આપશો નમસ્કાર